મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ દરોડા પરિસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। આપના ગુજરાતમાં વધતા પ્રભાવથી ભાજપ ડરી ગયું છે। ડરના કારણે ભાજપે ફરી એકવાર સીબીઆઈ તપાસ ચાલુ કરાવી છે। પહેલા પણ કંઈ મળ્યું ન હતું ત્યારે પણ અત્યારે પણ કશું જ નહીં મળે। ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું છતાં સીબીઆઈ કે ઈડીની તપાસ ન થઈ। ગુજરાતના બાળકો આગળ વધી ન શકે તે માટે ભાજપની આ ચાલ છે। આજે સમાચાર મળ્યા છે કે મનીષજી સિસોદિયાના ઘરે સીબીઆઈએ સર્ચ કર્યું છે। આ પહેલાં પણ મનીષજીના ઘરે સીબીઆઈએ સર્ચ કર્યું છે, આ પહેલાં અરવિંદજીના ઘરે પણ સીબીઆઈએ સર્ચ કર્યું છે, કશું મળ્યું નથી। સીબીઆઈનો ખૂબ સ્વાગત છે, પણ સવાલ એ છે કે ભ્રષ્ટ ભાજપ પોતાના ભ્રષ્ટ નેતાઓ અને બળાત્કારી નેતાઓને બચાવે છે, જ્યારે વિપક્ષનું કામ વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે મનીષ સિસોદિયા જે દિલ્હી મોડલમાં શિક્ષણ મોડલ જે સ્થાપ્યું છે એનું આજે ન્યુયોર્ક ટાઈમ્સમાં એની ખબર છે, આ દિલ્હી મોડલની, એની તારીફ કરવાની જગ્યાએ ભ્રષ્ટ ભાજપે સીબીઆઈનો દુરુપયોગ કરીને ડરાવવાની કોશિશ કરે છે। આજે લાખો દિલ્હીના બાળકોનો શિક્ષણ સુધાર્યું છે મનીષજીએ, એ ન સુધરે અને એ બાળકો અશિક્ષિત રહે એટલા માટેનું ભાજપે ષડયંત્ર કર્યું। ભાજપનો જે પ્રભાવ ગુજરાતમાં વધ્યો છે, ગુજરાતમાં જે રીતે અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને સહયોગ મળી રહ્યો છે, એનાથી ભાજપ એટલી ડરી ગઈ છે કે શિક્ષણ અને આરોગ્ય મંત્રીઓ ઉપર રેડો કરી, એની ખોટી ધરપકડો કરી અને એવો કોશિશ કરે છે કે આ બધું ખોટું છે, અને એમ સોશિયલ મીડિયાથી પોતાના જેટલા પણ કેટલાક જે ગણ હોય એને મેસેજ પહોંચાડવા માટે કે આ જો ખોટું છે। પણ આ પહેલાં પણ મનીષજી ઉપર સીબીઆઈની રેડ થઈ હતી, કશું નથી મળ્યું। અરવિંદજી ઉપર સીબીઆઈની રેડ નથી, કશું નથી મળ્યું। ઇવન સત્યેન્દ્ર જૈનને અત્યારે તમે જેલમાં મૂક્યા, તમે વિચાર કરો, એ પહેલાં પણ એ જ કેસમાં ક્લીન ચીટ મળેલી છે,